પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે G20ના નેતાઓનું વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજાશે. આ અંગે G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે પીએમ મોદી છેલ્લા 2.5 મહિનામાં બીજી વખત G20 દેશોના નેતાઓની યજમાની કરશે. તેમણે કહ્યું કે આ વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પીએમ મોદીનું નેતૃત્વ દર્શાવે છે. મહત્વનું છે કે નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટના સમાપન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે ભારત તેના G20 પ્રમુખ પદની સમાપ્તિ પહેલા G20 નેતાઓની વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે. આ બેઠકમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ, નવી દિલ્હી સમિટના મહત્વના પરિણામો અને એક્શન પોઈન્ટ્સની ચર્ચા કરાશે, તેમજ ત્યારથી હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરાશે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મોટાભાગના G20 નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે G20 જૂથની ભારતની અધ્યક્ષતા 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહી છે. મિનિસ્ટ્રીઝ, વી હેવ હેલ્ડ સેવરલ રાઉન્ડ્સ ઓફ મીટિંગ્સ વિથ આર મિનિસ્ટ્રીઝ ટુ પર્સ્યુ એક્શન ઓન ઓલ ધ લીડર્સ ડિક્લેરેશન એન્ડ ઓન અ વાસ્ટ રેન્જ ઓફ એરિયાઝ ડિક્લેરેશન હેઝ બીન ટેકન બોથ ડોમેસ્ટિકલી એન્ડ ઇન્ટરનેશનલી. This virtual summit will be the second time the Prime Minister will be hosting the leaders of the G20 within a span of just over 2.5 months. This is something very rare and rather exceptional.